એવા ઘણા બધા લોકો છે જેમને લાગે છે કે તેમને કંઈ વળગાડ છે અને એવું કંઈક. એવું એક વિજ્ઞાન છે જેના દ્વારા વ્યક્તિ પોતાની ઉર્જાઓનો ઉપયોગ નકારાત્મક રીતે કરી શકે છે બીજાને નુકસાન પહોંચાડવા માટે. એક કોબ્રાનો પણ પ્રભાવ હોય છે આપણા સૌના જીવન ઉપર, માત્ર એ કારણથી કે તે પોતાનો શ્વાસ લાંબા સમય સુધી રોકી શકે છે. શરીરને ક્ષુલ્લક ન ગણો, તે કોઈ નાની સૂની કેદ નથી. પણ જ્યારે તે જાણી જાય છે કે તેઓ અંદર કેવી રીતે આવ્યા, હવે તે જાણી જશે કેવી રીતે બહાર નીકળવું. આ શરીર વગરના જીવ પાસે ભેદ કરી શકે તેવું મન નથી, તે પોતાની વૃત્તિઓ પ્રમાણે ચાલે છે. જે કંઈ પણ કર્મને લગતી બાબતો છે તે હજી સુધી વિસર્જિત નથી થઈ, તે અમુક પ્રકારની વૃત્તિ પેદા કરશે જે તેને અમુક દિશાઓમાં લઈ જશે. અમુક દિશાઓનો અર્થ એ છે કે જ્યાં પણ જીવન છે અને એ પણ એવી પ્રકૃતિ ધરાવતું જીવન જે ખૂબ જ ઓછો શ્વાસ લે. દાખલા તરીકે આંબલીનું વૃક્ષ. તમે અન્ય વૃક્ષો જોશો તો તમને દેખાશે કે ઘણા પક્ષીઓ તેની ઉપર બેઠા છે રાતનો આરામ કરવા માટે. પણ કોઈ પણ પક્ષી આંબલીના વૃક્ષ ઉપર આરામ નહીં કરે, કારણ કે આંબલીના વૃક્ષની આસપાસ ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તે જીવ કદાચ કોઈ યોગી તરફ પણ જાય કે જેમનું પોતાના શ્વાસ પર પ્રભુત્વ છે, કારણ કે બીજા લોકોના પ્રમાણમાં તેઓ ઓછા શ્વાસ લે છે. એક કોબ્રાનો પણ પ્રભાવ હોય છે આવા જીવ ઉપર, માત્ર એ કારણથી કે લાંબા સમય સુધી તે પોતાનો શ્વાસ રોકી શકે છે. એવા ઘણા બધા લોકો છે જેમને લાગે છે કે તેમને કંઈ વળગાડ છે અને એવું કંઈક. એવું એક વિજ્ઞાન છે જેના દ્વારા વ્યક્તિ પોતાની ઉર્જાઓનો ઉપયોગ નકારાત્મક રીતે કરી શકે છે બીજાને નુકસાન પહોંચાડવા માટે. તે મોટાભાગે ઘટી ગયું છે અને ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ રહ્યું છે, પરંતુ દેશના અમુક એવા વિસ્તારમાં જો તમે રહેતા હો તો આ એકદમ નિરંકુશ છે. એક વાત એ પણ છે કે જો તમને આવી કોઈ અસર હોય તો તમે ધ્યાનલિંગના ગુંબજમાં આવીને બેસી શકો છો. કારણ કે ધ્યાનલિંગના કેટલાક રહસ્યમય પરિમાણો છે જે આ બધી બાબતોને નાબૂદ કરે છે. એકાદ પૂનમ કે અમાવાસની રાત્રે જ્યારે તમે વધુ ગ્રહણશીલ હો છો ત્યારે માત્ર એકવાર ત્યાં બેસો અને બસ જાઓ, તે વસ્તુ ઉકેલાઈ જશે. તમારું ભૌતિક શરીર એવી વસ્તુ છે જે આ ધરતી જેની પર તમે જીવી રહ્યા છો તેની પાસેથી ઉધાર લીધું છે. જ્યારે સમય આવશે ત્યારે આ ધરતી તેને પાછું માગી લેશે. પરંતુ તમારા બીજા પરિમાણો, ખાસ કરીને તમારા કર્મનું માળખું પોતાની રમત ચાલુ રાખે છે. જો તે જાગરૂકતાના અમુક સ્તર પર હશે તો દેહ વગરનો જીવ અમુક પ્રકારની સુખદ સ્થિતિમાં રહેશે. આ તે જ છે જેને આપણે સ્વર્ગ કહીએ છીએ, કારણ કે તેઓએ પોતાનું ભૌતિક શરીર ચેતનાની અમુક અવસ્થામાં છોડ્યું છે એટલે તેઓ અમુક સમયગાળા માટે મીઠાશનો અનુભવ કરે છે, જાણે કે રજા કે વેકેશન બીજું શરીર ધારણ કરતા પહેલા. તેવી જ રીતે લોકો અમુક અવસ્થાઓ જેમ કે ભય, બેચેની, ક્રોધ, અજ્ઞાનની અમુક અવસ્થાઓમાં પોતાનું શરીર જો છોડે છે તો કર્મનું માળખું પોતાના વિશે અમુક પ્રકારની અપ્રિયતા પ્રાપ્ત કરે છે. આવી અપ્રિયતાને સામાન્ય રીતે નર્ક તરીકે ઓળખીએ છીએ. સ્વર્ગ
સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તમે કહો છો કે આ વ્યક્તિ હવે રહી નથી, પરંતુ તે સાચું નથી. તમે તેને જે રીતે અનુભવો છો તે રીતે તે હયાત નથી, પરંતુ ઘણી બધી બીજી રીતે તે હયાત છે. આ શરીરને હળવાશથી ના લેશો, તે કોઈ નાની સૂની કેદ નથી. જ્યાં સુધી તમે તેને તોડીને ખોલશો નહીં ત્યાં સુધી તમે તેને છોડી નહીં શકો, બરાબર? પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ એ સમજી શકે છે કે તેઓ કેવી રીતે અંદર આવ્યા, હવે તે જાણી જશે કે બહાર કેવી રીતે જવું. જ્યારે કોઈ વ્યક્તિ જાગૃતતાથી પોતાનું શરીર છોડી દે છે, શરીરને કોઈ પણ નુકસાન કર્યા વગર, જેમ તમે કપડાં ઉતારો છો તેમ જ શરીર જાગૃતતાપૂર્વક છોડો છો, તેને આપણે મહાસમાધિ કહીએ છીએ. કોઈ વ્યક્તિ જ્યારે આ રીતે જાય છે તે સાચો અંત છે, તે ખરેખર હવે નથી. ફરી એકવાર જેને તમે પોતાની જાત કહો છો તે પૂરી રીતે વિલીન થઈને બ્રહ્માંડનો એક ભાગ બની ગયો છે. શૂન્યથી શૂન્ય સુધીનું ચક્ર પૂરું.